મારા દીકરાના દીકરા વીરભદ્રની જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી થાય પૂજ્ય બાપુ મારા ગુરુ છે અને વર્ષોથી હું બાપુ પાસે જાઉં છું બાપુના જે કાંઈ એમની વાણી મારફત મને જે કાંઈ જાણવા મળ્યું છે એ પ્રમાણે મારા મનની અંદર વિચાર આવ્યો કે મારા પૌત્રનો જન્મદિવસ એવી રીતે ઉજવું કે જે લોકો અહીંયા ભોજન કરે પ્રસાદ લે મંદિરનો અને બાપુના સાનિધ્યમાં બાપુની વાણીનો લાભ લે એવા હેતુથી આજે આ ઉજવણી કરી છે મને આનંદ છે કે આખા તાલુકાના દરેક સમાજના જ્ઞાતિના ભાઈઓ બહેનોએ આજે અહીંયા બાપુના સાનિધ્યમાં મંદિરના પઠાંગણમાં પ્રસાદ લીધી અને સારો એવો મેસેજ જાય આમ જનતાને કે જન્મદિવસની ઉજવણી પણ આવી રીતે થઈ શકે બીજા નંબરની અંદર આજે નાના ગરીબ માણસો હોય અને આજે બાપુના જે કાંઈ એમનો જે સંદેશો છે એના મારફત જાણવા મળે કે ગરીબ માણસોના દીકરા દીકરીઓ હોય એ પણ એના આવી રીતે સાદાઈથી જન્મદિવસ ઉજવી શકે એવા હેતુથી આજે આ એક જન્મદિવસની ઉજવણી કરી છે અને વધુમાં વધુ બાપુના પ્રવચનનો અને આશીર્વચનનો લાભ લીધો છે બીજું તમે જે દિવ્યાંગ બાળકોની વાત કરતા હતા એના વિશે શું કહો તમે આજે જ્યારે મારા પૌત્રનો જન્મદિવસ હતો ત્યારે જે ગામની અંદર દિવ્યાંગ બાળકોની એક સંસ્થા છે એ બધા બાળકોને પણ ભોજન કરાવ્યું પછી જે ગરીબ માણસો જે ઝૂંપડપટ્ટી મારીએ છે એમને પણ અમારા પૌત્રના હાથે ભોજન કરાવ્યું અને એક અનોખી રીતે આ જન્મદિવસ ઉજવાય એવા હેતુથી આજે અમે ઉજવણી કરી છે અને એનો અમને ખૂબ અમારા પરિવારને ખૂબ આનંદ છે વિપુલ ધામેચાનો રિપોર્ટ ઉપલેટા